ગુડ ઇવનિંગ સીએનબીસી બજારના દર્શક મિત્રોને, સપ્તાહ નાનું છે અને શરૂઆત જે છે તે નકારાત્મક થતી તમને જોવા મળી છે. એટલે આ સ્થિતિમાં આપણે હવે સમજવાનું એ રહે કે જ્યારે આવતીકાલે તમને બેંક નિફ્ટીની એક્સપાયરી થતી જોવા મળશે, પછી નિફ્ટીની એક્સપાયરી ગુરુવારે આવતી જોવા મળશે, તો આ બધા સંકેતો તો સીધા જ નકારાત્મકતા તરફ આગળ વધી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ માટે આજનો દિવસ એટલા માટે નકારાત્મક રહ્યો કારણ કે તમને 19,500થી જે વેચવાલી આવવાની શરૂઆત થઈ અને પછી સપોર્ટ આવ્યા, નો ડાઉટ 19,600 તૂટ્યું, આવી રીતે 44,500 બેંક નિફ્ટીમાં તૂટતું તમને જોવા મળ્યું અને ત્યાંથી પછી ફરી એકવાર સપોર્ટ લઈ અને 44,300 આસપાસથી એક જે છે તે જગ્યા બની છે. ઓપ્શન્સના આંકડાઓ એવું બતાવે છે કે 44,300 અને 19,500 આ બંને બહુ મહત્ત્વપૂર્ણ જગ્યાઓ બની ગઈ છે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. અને જો આ ડિફેન્ડ થઈ જાય છે તો સારી વાત છે, પણ જે રીતે કોલ રાઇટર્સ અગ્રેસિવ થઈ રહ્યા છે પર્ટિક્યુલરલી આ બંનેમાં, તેને જોતાં લાગી રહ્યું છે કે ચેલેન્જ ડેફિનેટલી આવતીકાલે બેંક નિફ્ટી માટે રહેશે અને નિફ્ટી માટે પણ આ ચેલેન્જ બનતી જોવા મળી રહી છે. તમે જો ડેઇલી ચાર્ટ્સ પર નજર કરો તો બેંક નિફ્ટી અને નિફ્ટી ફરી એકવાર નેગેટિવ ફોર્મેશન્સ બનાવી રહ્યા છે અને 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી તેને નીચે હવે નિફ્ટીએ ક્લોઝ આપ્યો છે, જ્યારે કે બેંક નિફ્ટી જે છે તે હજુ પણ 50 દિવસની ઈએમએ એટલે કે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યા છે. તો 100 દિવસની જે મૂવિંગ એવરેજ છે તેને આસપાસથી કઈ રીતે આગળ વધે છે બેંક નિફ્ટી તે આપણે સમજવાનું રહેશે અને નિફ્ટી પણ શું કરે છે તે બધા પર નજર રહેશે. પણ ડેફિનેટલી આવતીકાલે જ્યારે સાપ્તાહિક એક્સપાયરી છે નિફ્ટી બેંકની, નજર રહેશે આપણી સૌ કોઈની આ બધા જ સંકેતો પર.